મિત્રો આજ એટલે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના બજેટ બે હજાર ઓગણીસ જે વચગાળાના બજેટમાં આપવામાં આવેલી કેટલીક જોગવાઈની આપણે આછરી ઝલક જોશું તમામ મિત્રોએ આ સમાચાર ન્યૂઝપેપર અને ટીવીમાં અવશ્ય જોયા હશે પણ જ્યાં સુધી પરીક્ષાને લાગે વળગે ત્યાં સુધી જ્યારે આપણે વિડીયોમાં જોઈએ ત્યારે અને પછી પણ અવારનવાર જોઈ શકીએ તે માટે થોડી આછરી ઝલક આપવામાં આવેલ છે તો અવશ્ય આ વિડીયો પૂરો નિહાળજો આમાં આપણે જોઈશું વચગાળાના બજેટમાં આપવામાં આવેલી કેટલી જોગવાઈ પહેલી ફેબ્રુઆરીના રોજ ભારતનું તેરમું વચગાળાનું બજેટ રજૂ થયું આ તેરમું બજેટ હતું આ બજેટ કાર્યકારી નાણાં મંત્રી પિયુષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હાલમાં નાણાં મંત્રી જે અરુણ જેટલી છે તેમની ના તંદુરસ્ત તબિયતના કારણે પિયુષ ગોહેલે આ બજેટ રજૂ કરેલું હતું પિયુષ ગોહેલ હાલમાં રેલ્વે મંત્રીના ચાર્જમાં છે આજે જે બજેટ રજૂ થયું તે વચગાડાનું બજેટ કહેવાય છે વચગાળાનું બજેટ એટલે જે વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી થવાની હોય તે વર્ષે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે પૂર્ણ બજેટ આખા વર્ષ માટે હોય છે જ્યારે વચગાળાનું બજેટ ત્રણથી છ મહિના માટે હોય છે હાલમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન છે આ બજેટમાં કઈ કઈ જોગવાઈ કરી તેમની થોડી આછરી ઝલક જોઈએ તો આ બજેટમાં પાંચ લાખની આવક ધરાવતા તમામને કરમાંથી સંપૂર્ણ છૂટવા છૂટ આપવામાં આવી છે જે પહેલાં અઢી લાખની મર્યાદા હતી વાર્ષિક રેન્ટ પર હવે બે પોઈન્ટ ચાલીસ લાખ એટલે કે બે લાખ ચાલીસ હજાર સુધી હશે તો તે તેમાં ટીડીએસ કપાશે નહીં ગ્રેચ્યુટીની મર્યાદા જે પહેલાં દસ લાખની હતી તે ત્રીસ લાખની કરવામાં આવી એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ જિલ્લામાં સ્વાસ્થ્ય સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન વિધિની નિધિની મંજૂર નિધિની મંજૂર કરી છે આ યોજના અંતર્ગત બે હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા તેમના બેંક ખાતામાં ત્રણ હપ્તામાં જમા કરવામાં આવશે બે હેક્ટર એટલે કે બાર વીઘા જેટલી જમીન પશુપાલકોને લાભો આપવા માટે રાષ્ટ્રીય ગોકુલ મિશનની સ્થાપના કરી ગૌમાતાના સન્માન માટે સરકારે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરી કિસાનોને સન્માનભર્યું જીવન આપવા માટે પીએમ કિસાન યોજના શરૂ કરી શ્રમિક પેન્શન એક હજાર રૂપિયા કરાયું શ્રમિકોના અકસ્માતમાં મોતના કિસ્સામાં છ લાખનું વળતર આપવામાં આવશે પ્રધાનમંત્રી શ્રમયોગી મતદાન અંતર્ગત રૂપિયા ત્રણ હજારનું માનદાન અંતર્ગત રૂપિયા ત્રણ હજારનું માસિક પેન્શન આપવામાં આવશે ઉજ્જવલા યોજના હેઠળ આઠ કરોડ કુકિંગ ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરૂ કરવામાં આવી સાગરમાલા પ્રોગ્રામ હેઠળ પોર્ટ્સનો વિકાસ સાથે ઇનલેન્ડ વોટર એ અંતર્ગત કલકત્તાથી બનારસ વચ્ચે કાર્ગો મુવમેન્ટ શરૂ થશે શરૂ કરવામાં આવશે મિત્રો આ હતી કેટલીક બજેટ અંગેની આછેરી ઝલક જો આપને આ ચેન આ વિડીયોઝ ગયું હોય તો અવશ્ય લાઇક કરશો આપના મિત્રોને શેર કરશો જો આપ વોટ્સઅપ ગ્રુપ ધરાવતા હોય તો અવશ્ય નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ જોઈન કેરટેલ લખીને મોકલશો પ્લે સ્ટોરમાં જઈ પણ આપ રમેશ કૈલા એપ ડાઉનલોડ કરી તમામ વિડીયો એક સાથે નિહાળી શકશો આપ ફેસબુક પર પેજ ધરાવતા હોય તો કેરટેલ કૈલા સરને પણ અવશ્ય લાઇક કરશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ